વિદ્યાર્થી મિત્રો આદિવાસી વિચરતી જાતિ અને આર્થિક સમુદાય પાઠ પાંચ વૈકલ્પિક પ્રશ્નો ધોરણ સાત પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક ભારતમાં મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખ સાચવીને કયો સમુદાય વસતો હતો તો જન લોક સમુદાય જનજાતીય સમુદાય અશિક્ષિત સમુદાય કે જન સમુદાય જૈન સમુદાય તો જનજાતીય સમુદાય બે પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા સમન્વયકારી પ્રથા સાંસ્કૃતિક પ્રથા વર્ણાસ પ્રથા કે કબિલાય પ્રથા તો કબિલાય પ્રથા ત્રણ જનજાતિના સભ્યો નીચેનામાંથી કઈ એક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ન હતા પશુપાલન શિકાર ભરતગુંથણ કે ખેતી તો ભરતગુંથણ જનજાતિના સભ્યોના જીવન પર કયા પરિબળોની સૌથી વધુ અસર હતી જંગલ અને પ્રકૃતિ પ્રકૃતિ અને પશુઓ જંગલ અને નદીઓ કે જંગલ અને ગુફા તો જંગલ અને પ્રકૃતિ પા જનજાતિના સભ્યોના ઘરો કયા સંસાધનોથી બનેલા હતા આર્થિક સાંસ્કૃતિક સામાજિક કે પ્રાકૃતિક તો પ્રાકૃતિક છ જનજાતિના લોકો શાની પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા કપડાં અને વાસણો પર ઘેટા બકરાને બળદ પર જમીન અને જમીનો પેદાશો પર કે દારૂ ગોળો અને તોપો પર સાત જન જાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે ખાનગીકરણનો સામૂહિકતાનો કે ઉદારીકરણનો તો સામૂહિકતાનો હવે આઠ જનજાતિઓના જાતિઓના લોકો કઈ જગ્યામાં નિવાસ કરતા જોવા મળ્યા નથી જંગલોમાં દુર્ગમ વિસ્તારોમાં ડુંગરની ટળેટીમાં કે ધર્મશાળાઓમાં તો ધર્મશાળાઓમાં નવ સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ કઈ જાતિઓ વિશે ઘણી ઓછી માહિતી આપી છે તો વનવાસી અને વિચરતી વિચરતી અને ગ્રામ્ય વનવાસી અને ગુફાવાસી કે વનવાસી અને શહેરી તો એ વનવાસી અને વિચરતી દસ વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે લેખિત મૌખિક સંગૃહિત કે સંગઠિત તો મૌખિક અગિયાર તેરમી ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી એ ખોખર અને બલોચ નાગા અને અહોમ ખોખર અને ગખર કે મુંડા અને સંથાલ તો ખોખર અને ગખર બાર મુઘલ બાદશાહ અકબરે કોને મનસાબદાર બનાવ્યા હતા કમલખા ખખરને કમલખા ખોખરને કમલખા બલોચને કે કમલખા મારવારને તો કમલખા ખખરને તેર મોગલો પહેલા મુલતાન અને સિંધમાં કઈ જનજાતિઓનું આધિપત્ય હતું નાગા અને કુકીનું લાગે ચૌદ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી બની બલોચ લંગા સંથાલ કે ગઢ્ડી ગડરિયો તો બલોચ પંદર કઈ જનજાતિ વિવિધ નેતાઓ આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી ખોખર સંથાલ મુંડા કે બલોચ તો બલોચ પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસતી હતી અર્ધુન ચેર ગડ્ડી ગડરિયો કે મુંડા તો ગડ્ડી ગડરિયો સત્તર ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં પ્રભુત્વ ધરાવતી જનજાતિઓ પૈકી કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી નાગા કુકી મીજો કે સંથાલ તો સંથાલ અઢાર હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી કોનું આધિપત્ય હતું નળ સરદારોનું છેડ સરદારોનું મુંડા સરદારોનું કે લંગા સરદારોનું તો છેડ સરદારોનું ઓગણીસ ભારતના કયા ભાગમાં નાગા કુકી મિઝો અહોમ અને અન જન અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું તો ઉત્તર પશ્ચિમ ભાગમાં પશ્ચિમ દક્ષિણ ભાગમાં પૂર્વ દક્ષિણ ભાગમાં કે ઉત્તર પૂર્વ ભાગમાં તો ઉત્તર પૂર્વ ભાગમાં વીસ ઈસવીસન સન પંદરસો એકાણુંમાં અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી રાજા માનસીએ બહેરામ ખાને સલીમે કે રાજા ભગવાન દાસે તો રાજા માનસીએ એકવીસ કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપ્યું હતું જહાંગીર ઔરંગઝેબ અકબર કે હું તો ઔરંગઝેબ હવે બાવીસ હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કઈ 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 હતી કોરાગા અને સારવાર નાગા અને કુકી ખોખર અને ગખર કે મુંડા અને સંથાલ તો મુંડા અને સંથાલ તેવીસ કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ જનજાતિઓ રહેતી હતી કોળી અને બેરાદ કોરગા અને ભીલ નાગા અને કૂકી કે મુંડા અને સંથાલ તો કોરી કોળી અને બેરાદ હવે ચોવીસ પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં સૌથી મહત્વની જનજાતિ કઈ હતી કોળી સંથાલ ભીલ કે ગખર તો ભીલ પચીસ હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કયા લોકોની વસ્તી વધારે છે તો મુંડા સંથાલ અહોમ કે ગોંડ તો ગોંડ છવીસ દક્ષિણ ભારતની જનજાતિઓમાં કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી એ કોરાગા ચેર વેતર કે મારવાર તો બી એટલે

ઉપયોગ કરતો હતો જીયાઉદ્દીન જલાલુદ્દીન કે આ અલાઉદ્દીન તો અલાઉદ્દીન એકત્રીસ કયા મુઘલ બાદશાહે વણઝારા દ્વારા બળદ ઉપર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે બહુર શાહે ઔરંગઝેબ અકબરે કે જહાંગીરે તો જહાંગીરે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા બળદો ગાયો કે ભેંસો તો બળદો તેત્રીસ વણઝારાઓ કયા પ્રદેશથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા હતા તો મધ્ય એશિયાથી યુરોપથી ચીનથી કે રશિયાથી તો મધ્ય એશિયાથી ચોત્રીસ વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજા ગામે જઈ જાતે બનાવેલી કઈ કઈ ચીજવસ્તુઓ વેચતા હતા તો બળદગાળા ઘાસની ચટાઈ અને મોટા થેલા ગાદલા ઘાસની ચટાઈ અને મોટા થેલા દોરડા ઘાસની ચટાઈ અને મોટા થેલા કે દોરડા અને ચાદરો અને મોટા થેલા તો દોરડા ઘાસની ચટાઈ અને મોટા થેલા હવે પાંત્રીસ કઈ કઈ વિમુક્ત જાતિઓ બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલી હતી કાંગસિયાને બજાણિયા મોંડવાને અને સંથાલ કાંગસિયા મોડવા કે ચેર અને મુંડા તો કાગસિયાને મોડવા છત્રીસ કઈ કઈ વિમુક્ત જાતિઓ જુદી જુદી અંકસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતી હતી બજાણિયાને વણઝારા લંગા અને બલોચ ખોખર અને ગખર કે નટ અને બજાણિયા તો નટ અને બજાણ્યા હવે સાડત્રીસ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને કયો દરજ્જો આપવામાં આવ્યો મનસબદારનો કુળનો જાતિનો કેમનો તો જાતિનો આડત્રીસ ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે અહોમ ગોણ ગોણ કે સંતાલ તો જાતિ ઓગણચાળીસ ગોણ જનજાતિ લોકો કઈ ખેતી કરતા હતા સ્થળાંતરિત ઝૂમ ખેતી સૂકી ખેતી આદ્ર ખેતી કે સઘન ખેતી તો સ્થળાંતરિત ઝૂમ ખેતી અકબરનામાની નોંધ પ્રમાણે ઘટ કઢંગાના ગોંડ રાજ્યમાં કુલ કેટલા ગામડા હતા

દસ ચોવીસ કે બેતાલીસ તો બાર ચુમ્વાલીસ મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ઘટ કટંગાના ગોણ રાજા અમનદાસે કઈ પદવી ધારણ કરી હતી સંઘ્રામસિંહની વિક્રમશાહની સજ્જનશાહની કે સંગ્રામશાહની તો સંગ્રામ શાહની પિસ્તાળીસ ગોંડ રાજા સંગ્રામશાહના પુત્ર દલપતિ મહોબાના ચંદેડ રાજપૂત રાજાને કઈ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા ભાનુમતી માયાવતી દુર્ગાવતી કે રૂપમતી તો દુર્ગાવતી છેતાલીસ ગૌણ રાજા દલપતના અવસાન પછી દુર્ગાવતીએ પોતાના કયા પુત્રના નામથી શાસન સંભાળ્યું વીર જગદીશ વીર નારાયણ વીર અરવિંદ કે વીર કેશવદાસ તો વીર નારાયણ સુડતાળીસ ઈસ્રીસન પંદરસો પાસઠમાં કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને પરાજિત કરી આસિફ ખાન યુસુફ ખાન જલાલ ખાન કે દિલેવર ખાન તો આસિફ ખાન અડતાલીસ ઘટકડંગા રાજ્ય શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું દારૂગોળાના તોપોના અનાજના કે હાથીઓના તો હાથીઓના ઓગણપચાસ મુગલોએ કઢંગા રાજ્ય પર વિજય મેળવી રાજ્યનો કેટલો ભાગ વીર નારાયણના કાકાને આપ્યો કયા કાકાને આપ્યો તો વિક્રમ શાહ ચંદર શાહ જીતેન્દ્ર શાહ કે મનસુખ શાહ તો ચંદર શાહ પચાસ ઘટકઢંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય કોને આક્રમ કોની આક્રમણ સામે ટકી શક્યું નહીં બુંદલો અને મરાઠાઓ રાજપૂતો અને મરાઠાઓ ચંદેલો અને બુંદેલો મગલોને મરાઠાઓ તો બુંદેલો મરાઠાઓ એકાવન કયા લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા ચેર અહોમ મુંડા કે ગોંડ તો અહોમ હવે બાવન અહોમ લોકોએ કોની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી ભૂયાની સામૈયાની ગઢકડંગાની કે મુલતાનની તો ભૂયાની તેપન સત્તરમી સદીમાં કયા લોકો દારૂગોળોને તોપોનું નિર્માણ કરી શકતા હતા સંથાલ ગોંડ ખોખર કે અહોમ તો અહોમ ચોપન ઈસ્વીસન સોળસો બાસઠમાં કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં અહોમ લોકો હારી ગયા હતા મીર કુકા મીર કાસીમ મીર જુમલા કે મીર સાહિલ તો મીર જુમલા પંચાવન કયું રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ ફોર્સ લેબર પર આધારિત હતું ગઢિયા કોણ અહોમ કે મહોમ તો અહોમ છપ્પન અહોમ રાજ્યમાં બળજબરીથી કામ કરતા લોકો શું કહેવાતા પાઈક ગીર વેઠિયા કે બંધી શ્રમિક તો પાઇક સત્તાવન અહોમ રાજ્યમાં કઈ સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રિત બની અઢારમી સોળમી સોળમી પંદરમી કે સત્તરમી તો સત્તરમી અઠાવન અહોમ રાજ અહોમ રાજ્યમાં સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેવી બની પ્રાંતિય કેન્દ્રીકૃત પ્રાદેશિક કે સમવાય તો કેન્દ્રીકૃત ઓગણ અહોમ લોકોએ કયા પાકડી નવી પદ્ધતિઓ શોધી હતી ચોખાની ચણાની ઘઉંની કે મકાઈની તો ચોખાની હવે સાહીઠ અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવાતું કુટુંબ જૂથ ખેલ કે મંડળ તો ખેલ એકસઠ વયા અહોમ રાજા ઈસવીસન સત્તરસો ચૌદ થી તો શિવસી હવે બાસઠ અહોમ રાજ્યમાં કઈ ભાષાની સાહિત્યિક રચનાનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો અહોમ સંસ્કૃત હિન્દી કે અસમી તો સંસ્કૃત તેસઠ કઈ ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી અસમી ભાષામાં લખવામાં આવી હતી આસિકા આલ્હા કબરનામા કે બુરંજી તો બુરંજી ચોસઠ ગુજરાતમાં નીચેના પૈકી કયા વિસ્તારમાં જનજાતીય રાજ્ય હતું ડાંગ જુનાગઢ જામનગર કે મોરબી તો ડાંગ પાસઠ ગુજરાતમાં સંતરામપુર દેવગઢ બારિયા અને ડાંગના વિસ્તારમાં વિશ્વવિખ્યાત નૃત્યોમાં કયા એક નૃત્યનો સમાવેશ થતો નથી તો ધમાલ હવે પ્રશ્ન નંબર બે છે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરું એક જનજાતીય સમુદાયનો સમાજ એ સમયની ખાલી જગ્યાથી દૂર હતું તો સમાજ વ્યવસ્થા બે દરેક જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડેલા જોડાયેલા હતા તો કબીલાય સમુદાયના જીવન પર ખાલી જગ્યા અને ખાલી જગ્યાની સૌથી વધારે અસર હતી તો જંગલ અને પ્રકૃતિ ચાર જનજાતીય સમુદાયના ઘરો ખાલી જગ્યા સંસાધનોથી બનેલા હતા તો પ્રાકૃતિક પાંચ જનજાતીય સમુદાયની એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી કેટલીક જાતિઓ ખાલી જગ્યા તરીકે ઓળખાતી હતી તો વિચારતી કે વિમુક્ત છ જનજાતીય સમુદાયના લોકોનું જીવન ખાલી જગ્યા સ્વરૂપનું હતું તો સામૂહિક સાત જનજાતીય સમુદાયની અર્થવ્યવસ્થા ખાલી જગ્યાના સિદ્ધાંત પર ગોઠવાયેલી હતી તો સામૂહિકતા આઠ સમકાલીન ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે તો ઇતિહાસકારોને મુસાફરો નવ કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે ખાલી જગ્યા દસ્તાવેજો મળતા નથી તો લેખિત દસ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પરંપરાઓનું રક્ષણ કરતી તો રીત રિવાજોને મૌખિક અગિયાર વર્તમાન ઇતિહાસકારો ખાલી જગ્યાનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે તો જનજાતિઓ બાર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ખાલી જગ્યાની વસ્તી જોવા મળે છે તો જનજાતિ તેર તેરમી ચૌદમી સદી દરમિયાન પંજાબમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જનજાતિઓ મુખ્ય હતી તો ખોખર અને ગખર ચૌદ મુગલ બાદશાહ અકબરે ખાલી જગ્યાને મનસબદાર બનાવ્યા તો કમલખા ખખરને પંદર મુગલો પહેલાં મુલતાન અને સિંધમાં ખાલી જગ્યાને ખાલી જગ્યા જનજાતિનું આધિપત્ય હતું તો લંગા અને અર્જુન સોળ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાલી જગ્યા સૌથી શક્તિશાળી હતી તો બલોચ સત્તર પશ્ચિમ હિમાલયમાં વસતી ખાલી જગ્યા નામની જનજાતિ મુખ્ય હતી ગડ્ડી ગડરિયો હવે અઢાર ભારતના ભાગમાં નાગા કુકી મિઝો અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું તો ઉત્તર પૂર્વ ઓગણીસ હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી ખાલી જગ્યાનું આધિપત્ય હતું તો ચેર સરદારોનું વીસ ઈસવીસન પંદરસો એકાણુંમાં માં અકબરના સેનાપતિ ખાલી જગ્યાએ ચેર જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી તો રાજા માનસિંહ મુઘલ બાદશાહ ખાલી જગ્યાના સમયમાં મુઘલ સેનાએ જાતિના ઘણા કિલ્લાઓ જીત્યા હતા તો હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ખાલી જગ્યા અને ખાલગીયા નામની મહત્વની જનજાતિઓ રહેતી હતી તો મુંડા અને સંથાલ તેવીસ કર્ણા ખાલી જગ્યા અને ખાલી જગ્યાના પહાડી વિસ્તારોમાં કોળી બેરાદ અને અન્ય કેટલીક જનજાતિઓ રહેતી હતી તો કર્ણાટક અને મહારાષ્ટ્ર ચોવીસ ખાલી જગ્યામાં કોરાગા વેતર મારવાર અને અન્ય જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં રહેતા હતા તો દક્ષિણ ભારત પચીસ પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ખાલગીયા લોકો રહેતા હતા તો ભીલ છવ્વીસ ખાલગીયા જનજાતિના મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં છે તો ગોંડ સત્યાવીસ ગુજરાતમાં ખાલગીયાથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારમાં જનજાતિઓ રહે છે તો આરાસુર અઠ્યાવીસ વિચરતી અને વિમુક્ત જાતિના લોકોનું જીવન મોટે ભાગે ખાલગ્યા પર આધારિત હતું તો પશુપાલન ઓગણત્રીસ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ખાલગીયા સૌથી અગત્યના હતા તો વણઝારા ઓગતીસ સુલતાન ખાલી જગ્યા દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણઝારાઓનો ઉપયોગ કરતો હતો તો અલાઉદ્દીન ખલજી એકત્રીસ મુઘલ બાદશાહ ખાલી જગ્યાના સમયમાં વણઝારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા તો જહાંગીર બત્રીસ ખાલી જગ્યા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા તો હવે વણઝારાજ ખાલી જગ્યાથી અનેક ચીજ વસ્તુઓ ભારત લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા તો મધ્ય એશિયાથી કાંગસિયા અને મોડવા જાતિ નામની વિચરતી જાતિઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રસાધનોનો વેપાર કરતી હતી તો બંગડી અને સૌંદર્ય પાંત્રીસ નટ અને બજાણિયા નામની વિચરતી જાતિઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું ખાલી જગ્યા કરતી હતી તો મનોરંજન છત્રીસ ખાલી જગ્યા પ્રજા ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે તો ગોંડ સાડત્રીસ અકબરનામાની નોંધ મુજબ ઘટ કઢંગાના ગોંડ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડા હતા તો સિત્તેર હજાર આડત્રીસ ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા ખાલી જગ્યા હતી તો કેન્દ્રીકૃત ઓગણચાલીસ ગોંડ રાજ્યની દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમ ખાલી જગ્યામાં વહેંચવામાં આવતી તો બાર હોતું ચાલીસ મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ઘટ કઢંગાના ગોંડ રાજા અમનદાસે ખાલી જગ્યાની પદવી ધારણ કરી હતી તો સંગ્રામ શાહ એકતાલીસ સંગ્રામ પુત્ર ખાલી જગ્યા મહોબાના ચંદેલ રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા હતા તો દલપતિ બેતાલીસ ઈસવી સન પંદરસો પાસઠમાં આસિફ ખાનને નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ ખાલી જગ્યાને હરાવી હતી તો દુર્ગાવતી તેતાલીસ ગઢ કડંગા રાજ્યે ખાલી જગ્યાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું તો હાથીઓ ચુમ્વાળીસ ખાલી જગ્યા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા તો ગઢકડંગા પિસ્તાળીસ તેરમી સદીમાં ખાલગ્યા લોકો હાલના મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા તો અહોમ છેતાલીસ અહોમ પ્રજાએ ખાલી જગ્યાની જૂની રાજ્ય વ્યવસ્થાને બદલીને નવા અહોમ રાજ્યની સ્થાપના કરી હતી ભૂયા ભૂસ્વામી

અહોમ રાજ્ય બળજબરી એકાવન રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો ખાલી જગ્યા કહેવાતા તો સદીના પ્રથમ દશકમાં અહોમની વહીવટી વ્યવસ્થા ખાલી જગ્યા બની હતી તો કેન્દ્રીકૃત તેપન અહોમ લોકોએ ખાલી જગ્યાની ખેતીને નવી પદ્ધતિઓ શોધી હતી તો ચોખા ચોપન અહોમ સમાજના કુળને જગ્યા કહેવામાં આવતું તો ખેલ પંચાવન શરૂઆતમાં અહોમ લોકો ખાલી જગ્યા પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા ખાલી જગ્યાના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો તો શીપસી અઠાવન અહોમ સમાજ અત્યંત ખાલી જગ્યા સમાજ હતો તો સુસંસ્કૃત ઓગણસાહીઠ ગુજરાતમાં ખાલી જગ્યામાં દર વર્ષે ડાંગ દરબાર યોજાય છે ડાંગ વિકલ્પો ખાલી જગ્યાઓ સાંભળવી સમજવી અને વિડીયો જોવો અને પાકો કરવાના પ્રયત્નો કરવા જેથી તમારું જનરલ નોલેજમાં તમારું જ્ઞાન વધે અને તમારી આગ આગળની આવનારી પરીક્ષાઓમાં તમારે કામમાં આવે